हेलो विद्यार्थी मित्रों, आज हूँ तुमने जावा एक प्रोग्राम रन करता अने कंपाइल करता शीखवाड़ीश। ओके, फर्स्ट ऑफ ऑल जावा प्रोग्राम रन करवा माटे आपणी पासे जेडीके नामनी टूलकिट होवी जरूरी छे, जे तमने इजीली नेट उपरथी मळी जशे। जे तमारे अहींया एने सी ड्राइवमां इंस्टॉल करवानी रहेशे। ज्यारे तमे एने इंस्टॉल थई जशे पछी अहींया प्रोग्राम्स फाइलमां तमने जावा नामना फोल्डर में जेडीके अने जेआरई नामनी फाइल आवी जासे। ओके, हवे तमे ज्यारे जावानो प्रोग्राम रन करो छो बराबर, तो एना माटेना अमुक प्रकारना सेटिंग छे, जो तमे करशो तो तमे जावानो प्रोग्राम रन करावी शकशो। हवे तो के तमारी पासे ऑपरेटिंग सीस्टम विंडो 7, 8 अने 10 छे, तो एना माटे हुं पाथ सेट करता शीखवाड़ू छूँ। જ્યાં તમારું આ જેડીકે ફોલ્ડર પડેલું છે એના પાથને તમારે અહીંથી જેડીકેમાં જઈ એમાં બિન નામનું ફોલ્ડર છે એ આ પાથ તમારે અહીંથી કોપી કરી લેવાનો રહેશે બરાબર। હવે આ પાથને તમારે એડિટ એન્વાયરમેન્ટ, એડિટ સિસ્ટમ એન્વાયરમેન્ટ વેરિયેબલ છે ત્યાં જઈ તમારે એડવાન્સમાં જઈ एन्वायरमेंट वेरिएबल ए माटे तमारे बे वेरिएबल क्रिएट करवा पड़से। ओके, न्यू करी पेलू छे पाथ अने अहीं आवी तमारे ई पाथ ने पेस्ट करी देवानो रहेशे। अने बीजो वेरिएबल छे क्लास, ओके, आ प्रोसेस એકવાર જ કરવાની રહેશે, પણ જો તમારી સિસ્ટમ શટડાઉન થતાં આ પાથ ક્લિયર થઈ જતા હોય તો જ્યારે જ્યારે તમે પ્રોગ્રામને કમ્પાઇલ અને રન કરો છો ત્યારે આ પ્રોસેસ કરવી પડશે। ઓકે, હવે હું તમને સિમ્પલી નોટપેડમાં જાવાનો પ્રોગ્રામ રન કરતા શીખવાડીશ। ક્લાસ એબીસી, ક્લાસનું નામ કોઈ પણ આપી શકો છો તમે, પબ્લિક ક્લાસ। આપણો મેઇન ભાગ છે, સ્ટ્રિંગમાં એસ કેપિટલ કરવાની રહેશે, કેમ કે આપણે ખબર છે કે જાવા કેસ સેન્સિટિવ છે એટલે એમાં જે વર્ડ્સ કેપિટલ એ કેપિટલ, સ્મોલ એ સ્મોલ લખવાના જ રહેશે। સિસ્ટમમાં એસ કેપિટલ કરવાનું રહેશે, હું સિમ્પલી અહીંયા એક મેસેજ પ્રિન્ટ કરાવું છું। ઓકે, હવે તમારા જે ક્લાસનું નામ હશે એ જ તમારા પ્રોગ્રામનું નામ હોવું જોઈશે। આપણો ક્લાસનું નામ છે એબીસી, હવે આની સેવ કરવાની પ્રોસેસ કરશું। સેવ, ડી ડ્રાઈવમાં હું આને એબીસી ડોટ જાવા, જાવાના હરેક પ્રોગ્રામનું એક્સટેન્શન ડોટ જાવા રહેશે। સેવ, હવે આને રન કરવા માટે આપણે સીએમડી ઓપન કરશું, કમાન્ડ પ્રોમ્પ્ટ। હવે અહીંયા તમને સી ડ્રાઈવનો પાથ દેખાય છે, પરંતુ આપણે પ્રોગ્રામ ડી ડ્રાઈવમાં રન કરેલો છે એટલે અહીંયા તમારે ડી ડ્રાઈવ અને કોલન કરવાના રહેશે, એટલે એનો પાથ અહીંયા ડી આવી જશે। જાવા સી એબીસી ડોટ જાવા, આ પ્રોસેસ કમ્પાઇલેશનની છે। જાવા કમ્પાઇલર ચેક કરશે કે આપણે લખેલો પ્રોગ્રામમાં કંઈ ભૂલ છે કે નહીં, જો ભૂલ હશે તો ત્યાં નીચે મને એરર ડિસ્પ્લે કરશે, નકર ડાયરેક્ટલી રન થવા માટે જવા દેશે। ચલો, એક પણ પ્રકારની ભૂલ નહીં હોય તો ડાયરેક્ટલી ડી ડ્રાઈવનું કોલનવાળું બોક્સ નીચે આવી જશે। હવે આ રન કરવાની પ્રોસેસ છે જાવા એબીસી। ઓકે, આપણે મેસેજ પ્રિન્ટ કરાયો તો પરિશ્રમ સ્કૂલ બરાબર, અહીંયા પરિશ્રમ સ્કૂલ
આવેલું છે. ઓકે, આ છે આપણો જાવાનો પ્રોગ્રામ. આપણી બુક્સમાં આવેલા હરેક પ્રોગ્રામને આવી રીતે તમે નોટપેડમાં લખી કમ્પાઇલ કરી અને એનું આઉટપુટ તમે જોઈ શકો છો.